સાબરકાંઠા જિલ્લામાં વરસાદી જમાવટ નેશનલ હાઇવે પર પાણી ભરાતા કાર ફસાઈ સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર નેશનલ હાઇવે પર પાણી ભરાતા એક કાર ગટરમાં ફસાઈ ગઈ હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં સામાન્ય વરસાદમાં જ નેશનલ હાઇવે પર પાણી ભરાઈ જાય છે જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે આજે વધુ એક કારનું ટાયર ગટરમાં ફસાઈ જતાં ટ્રેન મારફતે કાર બહાર કાઢવી પડી હતી મહત્વનું છે કે મોતીપુરા સર્કલ નજીક વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા હોવા છતાં હજુ સુધી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં નથી આવતી જેના કારણે વાહન ચાલકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે હાથમતી જરાશયની સપાટી વધી સાબરકાંઠાના હિંમતનગરમાં પસાર થતી હાથમતી નદી બે કાંઠે વહી રહી છે હાથમતી નદીમાં પૂર આવતા મહેતાપુરા અને ભોલેશ્વર ડીપ બ્રિજ બંધ કરવામાં આવ્યું છે રોડની બંને બાજુ બેરિકેટ લગાવી રોડ બંધ કરતા વાહન ચાલકો પરેશાન થયા હતા અને બંધ રોડ પર પોલીસ જવાનો તૈનાત કરાયા હતા સાબરકાંઠા જિલ્લામાં વરસાદના પગલે ઈડરગઢ પરથી નાના ઝરણા વહેતા થયા છે જેને કારણે મનોહર દ્રશ્યો જોવા મળી રહ્યા છે વરસાદ થવાની સાથે પ્રાચીન કુંડ જેવા કે લખુમા તરાવ અને તરેટીના પ્રાચીન કુંડમાં નવા પાણી ભરાયા છે તો ઈડરના મધ્યમાં આવેલા રમલેશ્વર તળાવ અને રાણી તરાવ તથા મહાકાલેશ્વર તળાવ પણ પાણીથી ભરાઈ ગયા છે જીલ રાવલ ટીવી સાબરકાંઠા